नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ विषय विज्ञान पाठ पंदरमो आपणी आसपासनी हवा ए पाठनी अंदर आपणे आगळ भणी गया। ऑक्सिजन पर्वतारोहको ऑक्सिजन राखे छे। त्यार पछी नो पॉइंट छे के हवा सानी बनेली छे, ए पॉइंट ऊपर आपणे चर्चा करीए। 18મી સદીમાં લોકો એવું જ માનતા હતા કે હવા કોઈ એક જ પદાર્થ છે। પ્રયોગોએ પુરવાર કર્યું કે એવું નથી। હવા એ ઘણા વાયુઓનું મિશ્રણ છે। તે કેવા પ્રકારનું મિશ્રણ છે? ચાલો આ મિશ્રણના કેટલાક મુખ્ય ઘટકો એક પછી એક આપણે શોધી કાઢીએ। પાણીની વરાળ, આપણે આગળ શીખી ગયા છીએ કે હવામાં પાણીની બાષ્પ એટલે કે વરાળ હોય છે। આપણે એ પણ જોયું છે કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન થાય છે અને ઠંડી સપાટી પર તેના ટીપા દેખાઈ આવે છે। કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ જરૂરી છે। ત્યાર પછીનો પોઈન્ટ ઓક્સિજન, તેમાં પ્રવૃત્તિ 3, શિક્ષકની હાજરીમાં બે છીછરા પાત્રોમાં બે સમાન કદની નાની મીણબત્તી મૂકો। હવે પાત્રોમાં થોડું પાણી ભરો, મીણબત્તી સળગાવો અને આકૃતિ 15.6 મુજબ દરેકને કાચના ઊંધા પ્યાલાથી ઢાંકો, જેમાં એક પ્યાલો બીજા પ્યાલા કરતાં ઊંચો હોય। ધ્યાનથી જુઓ કે સળગતી મીણબત્તીનું તથા પાણીના સ્તરનું શું થાય છે। શું મીણબત્તી સળગાવવાનું ચાલુ રાખે છે કે બુઝાઈ જાય છે? શું પ્યાલાની અંદર પાણીની સપાટી સમાન રહે છે? મીણબત્તીનું સળગવું એ ચોક્કસપણે હવામાંના કોઈક ઘટકની હાજરીને લીધે હોવું જોઈએ, ખરું ને? શું જુદી જુદી ઊંચાઈવાળા બે પ્યાલામાંના અવલોકનમાં તમને કોઈ ફેરફાર નોંધ્યો? શા માટે, શું કારણ હોઈ શકે? સળગવાની ક્રિયા ફક્ત ઓક્સિજનની હાજરીમાં જ થઈ શકે છે। આપણે જોયું કે હવાનો એક ઘટક ઓક્સિજન છે। હવે દરેક ગ્લાસમાં હવાનો જથ્થો અને તેને લીધે તેમાં રહેલા ઓક્સિજનનો જથ્થો મર્યાદિત છે। જ્યારે સળગતી મીણબત્તી દ્વારા મોટાભાગનો ઓક્સિજન વપરાઈ જાય છે માટે તે વધારે સમય સળગતી નથી અને બુઝાઈ જાય છે। મીણબત્તી જેવી બુઝાઈ જાય ત્યારે પાણી પ્યાલામાં ઉપર ચડે। જોકે સળગતી મીણબત્તીએ વાપરેલા ઓક્સિજન સાથે પાણીની સપાટીના વધવાની બાબતને સાંકળી શકાય નહીં। ત્યાર પછીનો ઘટક નાઇટ્રોજન, શું પ્રવૃત્તિ 3માં તમે એ નોંધ્યું કે મીણબત્તી બુઝાઈ ગયા પછી પણ હવાનો ખાસો ભાગ કાચની બોટલની અંદર બાકી રહી જાય છે, જે હવાના કોઈક અન્ય ઘટકની હાજરીનો નિર્દેશ કરે છે, જે દહનમાં મદદ કરતો નથી। હવાનો મોટો ભાગ નાઇટ્રોજન કે જે મીણબત્તીને સળગાવવામાં મદદ કરતો નથી। હવા જે જગ્યા રોકે છે તેનો 1/4 ભાગ નાઇટ્રોજન રોકે છે। ત્યાર પછીનો ઘટક છે કાર્બન ડાયોક્સાઇડ, બંધ રૂમમાં જો કોઈ પદાર્થ સળગતો હોય તો તમે ગભરામણ અનુભવી શકશો। સળગવાની ક્રિયા ચાલુ રહેવાને લીધે રૂમમાં વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ એકઠો થવાને લીધે આવું થાય છે। કાર્બન ડાયોક્સાઇડ આપણી આસપાસ હવાનો ખૂબ નાનો ઘટક છે। વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે। વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થોના સળગવાથી પણ ઓક્સિજનનો વપરાશ થાય છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય કેટલાક વાયુઓ ઉત્પન્ન કરે છે। ત્યાર પછીનો ઘટક ધૂળ અને ધુમાડો, બળતણનું દહન થવાથી ધુમાડો પણ ઉત્પન્ન થાય છે। ધુમાડો થોડા વાયુઓ અને ધૂળના રજકણ ધરાવે છે જે મોટા ભાગે નુકસાનકારક હોય છે, એટલા માટે જ ફેક્ટરીઓને લાંબી ચીમનીઓ હોય છે।
જે નુકસાનકારક ધુમાડાને તથા વાયુઓને આપણા નાકથી દૂર લઈ જાય છે અને તેને આકાશમાં ઉડતા પક્ષીઓની નજીક લઈ જાય છે. ધૂળના રજકણો હંમેશા હવામાં હાજર હોય છે. પ્રવૃત્તિ 4, તમારા ઘર કે શાળામાં એક ઉજાસવાળો રૂમ શોધી કાઢો. તે રૂમને અંધારાવાળો કરવા માટે બધા જ બારી બારણા બંધ કરી પડદા લગાવી દો. હવે સૂર્ય જે તરફ હોય તેવી બારી કે બારણાને સહેજ ખોલો કે જેમાંથી એક તિરાડ જેટલા ભાગમાંથી પ્રકાશ અંદર આવી શકે. અંદર આવતા પ્રકાશભુંજને ધ્યાનથી જુઓ. શું તમે સૂર્યપ્રકાશના કિરણમાં સૂક્ષ્મ ચળકતા રજકણોની ગતિ કરતા જોયા હશે? આ શું છે? કણો છે. શિયાળા દરમિયાન પણ તમે સૂર્યપ્રકાશના આવા પુંજને વૃક્ષમાંથી ચડાઈને આવતા જોયા હશે, જેમાં ખુશીથી નાચતા ધ્રુવના રજકણો હોય છે. આ બાબત દર્શાવે છે કે હવા ધૂળના રજકણો પણ ધરાવે છે. હવામાં આ રજકણોની હાજરી સમયાંતરે તથા વિવિધ સ્થળોએ બદલાતી રહે છે. જ્યારે નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે હવા અંદર લઈએ છીએ. નાકની અંદર રહેલા સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ ધૂળના રજકણોને શ્વસન તંત્રમાં જતા અટકાવે છે. બુઝો તમને પૂછે છે કે વિચારો કે શા માટે આપણે આકૃતિમાં 15.8માં રહેલા પોલીસમેને માસ્ક પહેર્યું છે. અહીંયા આકૃતિ દેખાડી છે કે ભીડભાડવાળી જગ્યાએ ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસમેન મોટે ભાગે માસ્ક પહેરે છે. અત્યારે આપણે પણ માસ્ક પહેરીએ છીએ. શા માટે? કે કોરોનાનો ચેપ લાગે નહીં. શું તમે જ્યારે મોંવડે શ્વાસ લો છો ત્યારે તમારા વાલી તમને ખીજાતા હતા તે યાદ છે? જો તમે આવું કરો તો નુકસાનકારક ધૂળના રજકણો તમારા શરીરમાં દાખલ થઈ શકે છે. આથી આપણે એવું તારણ કાઢી શકીએ કે હવામાં કેટલાક વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણો હોય છે. હવામાં રહેલા વાયુઓમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઘણા વાયુઓ રહેલા હોય છે. જોકે વિવિધ સ્થળોએ હવાના બંધારણમાં ફેરફાર હોઈ શકે છે. આપણે જોયું કે સામાન્ય રીતે હવા નાઇટ્રોજન અને ઓક્સિજન ધરાવે છે. હકીકતમાં આ બે વાયુઓ હવાનો 99% ભાગ રોકે છે. બાકીના 1% કાર્બન ડાયોક્સાઇડ, થોડા બીજા વાયુ અને ધૂળની રજકણ હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે, પાણી અને જમીનમાં રહેતા પ્રાણીઓ તથા વનસ્પતિને ઓક્સિજન કઈ રીતે ઉપલબ્ધ થાય છે એ આપણે પછીના વિડીયોમાં તેનો અભ્યાસ કરીશું. નમસ્તે.